સ્વાધ્યાયનો અગિયારમાં દાખલો ધ્યાન આપો નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો કણની એક પારિમાણિક ગતિમાં એમાં એ કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે ટૂંકમાં આ વિધાન સાચા છે કે ખોટા એની આપણે ચર્ચા કરવાની એટલે આપણે એની વાત છે એટલે એ પૂરતી રાખીને તો જુઓ જવાબમાં કે આ વિધાન સાચું છે રકમને ફરતી કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોય છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે તે હોઈ શકે એટલે આ વિધાન સાચું છે કેવી રીતે ઉદાહરણ વડે આપણે વાત કરીએ જો પદાર્થ ઉધવા દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઉંચાઈ ઝડપ કેવી રહી જવાની શૂન્ય પણ એમાં પ્રવેગ પ્રવેગને ધ્યાનમાં રાખીને આપણને મળવાનો એટલે જીવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મળવાનો જે આપણને ક્યાં મળે અધો દિશામાં મળે છે બળી ખબર ટૂંકમાં મહત્તમ ઉંચાઈ ઝડપ શૂન્ય થાય પણ એ દરમિયાન પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ તો લાગુ પડે ને અને ગુરુત્વ પ્રવેગ એટલે g એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મળે છે એટલે અશૂન્ય મળે એટલે શૂન્ય રહેતો નથી એટલે આ વિધાન સાચું છે હવે b ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અ અશૂન્ય હોઈ શકે તો આ વિધાન ખોટું છે કેમ કે વાત અત્યારે એક પરિમાણને ધ્યાનમાં રાખીને તો ઝડપ એ વેગનું મૂલ્ય દર્શાવે છે ઝડપ એ વેગનું મૂલ્ય ટૂંકમાં ઝડપની વાત આવે ને એટલે વેગનું મૂલ્ય થયું વેગ એટલે મૂલ્ય ઉપરાંત દિશા એટલે માત્ર મૂલ્યની વાત આવે એટલે શું બને ઝડપ જ બને એટલે અહીંયા કહી શકાય ઝડપ એ વેગનું મૂલ્ય દર્શાવે છે તેથી ઝડપ શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ કેવું રહેવાનું શૂન્ય થાય તેથી વેગ પણ કેવો રહેવાનો શૂન્ય જ થાય હવે ત્રીજા ભાગને ધ્યાનમાં રાખીને જુઓ સી ઝડપ અચળ હોય તો પ્રવેક હંમેશા શૂન્ય હોય એ સાચું છે કે નહીં તો આ વિધાન એ સાચું છે હવે આનું કારણ જે છે ને એ કારણ અહીંયા જે લખેલું છે ને એ રીતે તમે ના લખતા બરાબર આ કારણ આ રીતે ના લખતા હું કહું ને એ રીતે લખજુ હું બોલું છું એને ચોપડામાં જોડે જોડે લખતા રહે છું બરાબર તો આ વિધાન સાચું છે કેમ સાચું છે તો અહીંયા આ એક પારિમાણિક આવે ત્યારે પદાર્થ સુરેખ માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરે ત્યારે તેનો વેગ અચળ હોય છે ફરીથી બોલું આ વિધાન એ એક પારિમાણિક ગતિ માટે આ સાચું છે જ્યારે પદાર્થ સુરેખ માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરે ત્યારે ઝડપ અને વેગ કેવા રહેવાના સરખા એટલે કહી શકાય કે જડપ અચળ છે એટલે એનો વેગ પણ અચળ રહેવાનો અને વેગ અચળ રહે એટલે કે વેગમાં ફેરફાર ના થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય નહીં એટલે પ્રવેગ આપણને કેવો મળવાનો શૂન્ય મળે છે ખબર ટૂંકમાં એક પરિમાણિક માટે ઝડપ જો અચળ હોય તો વેગ પણ અચળ રહે અને વેગ અચળ થાય એટલે વેગમાં ફેરફાર થતો નથી એટલે પ્રવેગ ઉત્પન્ન થતો નથી એટલે પ્રવેગ કેવો રહેવાનો શૂન્ય હોય છે બડી ખબર હવે ડી પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે તો આ વિધાન ખોટું છે કેમ જો ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે છે તે દિશાને આપણે ધન લઈએ તો ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ કેવી થતી જાય છે ઘટતી જાય જે આગળ આપણે દસમા દાખલામાં કમ્પ્લીટ કરી ઉધ્વ દિશામાં ઝડપ એટલે કે વેગ એક એવો થતો જાય ઘટતો જ એટલે વેગનું મૂલ્ય ઋણ થાય પણ જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય તો ઝડપ વધતી જાય છે એટલે કે પસંદ કરેલ ધન દિશા ગતિની દિશામાં હોય ત્યારે જ એ સાચું બને છે ટૂંકમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ ખોટું બને છે અને એક જ દિશામાં હોય તો જ આ સાચું બને છે એટલે સમગ્ર રીતે ગણીએ તો આ વિધાન કેવું બને છે ખોટું બને છે પડી ખબર ક્લિયર આટલું ઓકે